વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આયોજિત ડીએલએસ સિસ્ટમમાં હું મનોજ પરમાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં આજે આગળ વધીએ તો સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ એકાઉન્ટ એટલે કે એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ, જેમનો વિષય કોડ છે 154, ચેપ્ટર નંબર 10 કાચું શરવૈયું, લેક્ચર નંબર 9. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું જોઈ ગયા કે ગાણિતિક દ્રષ્ટિએ સાચું કાચું સરવૈયું હોય, પરંતુ ખાતાના નિયમ મુજબ ખોટું કાચું સરવૈયું હોય. ઓકે, આજે આપણે વિદ્યાર્થી મિત્રો લેવાનું છે કે ભાઈ ગાણિતિક દ્રષ્ટિએ અને ખાતાના નિયમની દ્રષ્ટિએ બંને રીતે ખોટું કાચું સરવૈયું હોય, ટોટલ અહીં ન મળતો હોય અને નિયમો પણ પાલન ન થતું હોય નિયમોનું, તો એ ખોટું કાચું સરવૈયું ને સુધારી સાચું લખવાનું થશે. તો આજે આપણે જોઈએ ઉદાહરણ નંબર 5, પેજ નંબર છે 258, બરોબર, શ્રી અતુલનું, તારીખ 31/3/2016 ના રોજનું કાચું સરવૈયું. ચાલો જોઈએ શ્રી વિદ્યાર્થી મિત્રો, એની થિયરી છે ત્રણક લીટી, પેજ 258 ઉપર એ થિયરી લખજો, હેડિંગ લખજો, પછી ઉદાહરણ નંબર 5 ની જે રકમ છે એ કમ્પ્લીટ કરજો, ત્યાર પછી પેજ નંબર 259 ઉપર જે વિગત છે એ લખવાની થતી નથી, પછી સીધું અતુલનું કાચું સરવૈયું જે આપણને આપેલું છે એ તમારે લખવાનું થાય છે. ચાલો રકમ વાંચું છું, ધ્યાન આપજો. એ પહેલા જરા થિયરી જોઈ લઈએ કે ઘણી વખત હિસાબ નિશની ભૂલના કારણે અથવા તો અનુભવના અભાવને લીધે, બરોબર, જે એકાઉન્ટન્ટ છે એમને પૂરતો અનુભવ ન હોય તો એના અભાવને કારણે કાચા સરવૈયાની બંને બાજુના સરવાળા સરખા થતા નથી. આવા સંજોગોમાં ભૂલો શોધી અને સુધારેલ કાચું સરવૈયું તૈયાર કરવાનું હોય છે. આવા સંજોગોમાં ભૂલો શોધવામાં આવશે અને એ ભૂલો શોધીને આ સુધારેલું કાચું સરવૈયું એ તૈયાર કરવાનું હોય છે. આ અંગેનું ઉદાહરણ ઉદાહરણ નંબર 5 છે. ચાલો જોઈએ છીએ, શ્રી અતુલના તારીખ 31/3/16 ના રોજ કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા સરખા થતા નથી, ભૂલો શોધીને સુધારેલું કાચું સરવૈયું તૈયાર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે ઉધાર જમા લખતા જાજો, હું બોલતો જાઉં છું, બરોબર છે, જેથી કરીને પછી છેલ્લે આપણે દાખલો ગણીએ ત્યારે આપણે વ્યવસ્થિત રીતે ઉધાર હોય ઉધાર જમા હોય જમા લખી શકીએ. ચાલો, શરૂઆતનો સ્ટોક, હંમેશા ઉધાર જ હોય સ્ટોક બધાય. ત્યાર પછી છે ગાલકાદ અનામત. હવે અનામત યાદ રાખો, બધું જ જમા થાય, રિઝર્વ જેને આપણે કહીએ, તો ગાલકાદ અનામત જમા કરજો. રોકાણોનું વ્યાજ એ તમને હંમેશા મળે, તમે ક્યાંક ઇન્વેસ્ટ કર્યું છે તો એ રોકાણ થયું કહેવાય, અને એનું વ્યાજ એ આવક કહેવાય, એટલે એ પણ જમા, એટલે જ લખજો. ખરીદી ઉધાર ઉકર નાખો, પગાર એ પણ ઉધાર હોય. જાવક માલ ગાડા ભાડું, માલ વેચો છો ત્યારે જે ભાડું તમે ચૂકવો છો એ ખર્ચ જ છે એટલે ઉધાર હશે. ખરીદ માલ પરત, તો ખરીદી ઉધાર છે તો ખરીદ માલ પરત જમા થશે જમા બાજુ. મોટર કાર મિલકત છે, ઉધાર બાજુ જ આવશે. મજૂરી ખર્ચ છે, ઉધાર જ આવશે. તાર ટપાલ એ પણ ખર્ચ છે, ઉધાર જ આવશે. ઉપાડ, તો આપણને ખબર છે માલિક અંગત રીતે લઈ જાય છે, ઉપાડ કરે છે, ઉધાર આવશે. રોકડ શિલક મિલકત કહેવાય, ઉધાર બાકી હોય ઉકર નાખશું. દેવી ઊંડી, તો દેવી ઊંડીની બાકી જમા હોય જ કરી નાખશું. બેંક ઓવરડ્રાફ્ટ આગલા લેક્ચરમાં આવી ગયું છે, બેંક ઓવરડ્રાફ્ટ આગલા દાખલામાં પણ જમા કરશું જ. પરચુરણ ખર્ચ, તો ખર્ચ બધા ઉધાર હોય ઉધાર કરી નાખશું. પછી છે લેણદારો, તો લેણદારોની બાકી કેવી હશે જમા જ કરી નાખશું. ગાલખાત બેડ ડેટ જેને કહીએ એની બાકી ઉધાર જ હોય સ્વાભાવિક છે ઉ કરી નાખશું. વીમા પ્રીમિયમ, તો વીમા પ્રીમિયમ ખર્ચ જ કહેવાય, ઉધાર બાકી ઉ કરી નાખીએ. બેંક લોન, તો બેંક પાસેથી લીધેલી જ લોન હોય, કોઈ બેંકને આપણે લોન ન આપી શકીએ સ્વાભાવિક છે, તો એની બાકી જમા હોય આપણું દેવું હોય તો બેંક લોન. ત્યાર પછી જાહેરાત ખર્ચ, પાછળ ખર્ચ આવ્યું ઉધાર જ હોય ખર્ચ બધા. જમીન મકાન મિલકત છે, કાયમી મિલકત એટલે ઉધાર મિલકત બધી. પછી છે વેચાણ, તો વેચાણની બાકી હંમેશા જમા હોય જ કરી નાખશું. રોકાણો, તો આપણી મિલકત છે એની બાકી હંમેશા ઉધાર હોય ઉ કરી નાખશું રોકાણો. વેચાણ માલ પરત, તો વેચાણ જમા તો એનો માલ પરત ઉધાર હોય એટલે ઉ કરી નાખીએ વેચાણ માલ પરતમાં.
મૂડી, મૂડીની બાકી હંમેશા જમા જ હોય છે, જ કરી નાખો. લેણી ઊંડી, તો લેણી ઊંડીની બાકી હંમેશા ઉધાર હોય, ઉ કરી નાખો. દેવાદારો, દેવાદારોની બાકી પણ ઉધાર હોય, જેને આપણે ઉધાર વેચાણ કર્યું છે આપણો દેવાદાર, તો એ ઉધાર થશે. મળેલ ભાડું, તો મળેલું ભાડું હંમેશા જમા થશે, બરાબર, આપણી આવક છે તો મળેલ ભાડું જમા કરશું. લોન પર વ્યાજ, તો લોન પર વ્યાજ વિદ્યાર્થી મિત્રો, બરાબર, આપણે ચીકવું જ કહેવાય, તો લોનનું વ્યાજ છે એ હંમેશા ઉધાર જ થશે. ઉધાર કરનારો લોન લીધી છે એનું વ્યાજ ચૂકવવાનું, એટલે ઉધાર. મળેલ વટાવ, તો મળેલ વટાવ હંમેશા જમા થાય, જમા બાજુ લખી નાખશું મળેલ વટાવ. અને આવક માલ ગાડા ભાડું, એ પણ ઉધાર થશે. ઘણા વિદ્યાર્થી પ્રશ્ન થાય, સર જાવક માલ ને આવક માલ બે ઉધાર? તો કે યસ, આવક માલ ગાડા ભાડું, એટલે ખરીદી કરીએ ત્યારે તમે જે ભાડું ચૂકવો છો એ તમારા માટે ખર્ચ જ થયો છે, અને વેચાણ કરો ત્યારે જે ભાડું ચૂકવો છો તે પણ આપણા માટે તો ખર્ચ જ છે. એટલે આવક માલ ગાડા ભાડું કે જાવક માલ ગાડા ભાડું, બંને આવે તો ઉધાર જ. પણ હા, વાર્ષિક હિસાબમાં એની એન્ટ્રી અલગ અલગ ખાતામાં આવે. આવક માલ ગાડા ભાડું પ્રત્યક્ષ ખર્ચ છે, વેપાર ખાતામાં આવે. જાવક માલ ગાડા ભાડું પરોક્ષ ખર્ચ છે, એટલે નફા નુકસાન ખાતામાં આવશે. તો એ વાર્ષિક હિસાબ વખતે ખાતું બદલશે, બાકી તો એની ઉધાર જ રહેશે. મીન્સ ઉધાર બાજુ એ જ બંને આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો હવે આપણે ઉધાર જમા કરી નાખ્યું છે, હવે આપણે એન્ટ્રી છે ખાતાની અંદર મૂકીએ છીએ. તો શ્રી અતુલનું તારીખ 31/3/2016 ના રોજનું કાચું સર્વે, એક એક વાંચતા જઈએ અને લખતા જઈએ. પેલું વેલું છે, શરૂઆતનો સ્ટોક 22,500, બરોબર, તો 22,500 ક્યાં આવશે? ઉધાર, તો ઉધાર સાઈડ લખી નાખો શરૂઆતનો સ્ટોક 22,500. આન્સરમાં વિદ્યાર્થી મિત્રો જુદી રીતે આપ્યું છે, આપણે આપણી મેથડ ને ફોલો કરવાની, એક એક એન્ટ્રી જોતી જવાની, ઉધાર હોય ઉધાર, જમા હોય જમા. તો શરૂઆતનો સ્ટોક કેટલો છે? 22,500 લખી નાખીએ, 22,500. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો ઘાલખાદ અનામત, અમે તમને શું કીધું, ઘાલખાદ અનામત શું થશે? જમા, અનામત બધી જમા. લખો ઘાલખાદ અનામત, ઘાલખાદ અનામત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 2400 રૂપિયા. ઘાલખાદ અનામત લખી નાખીએ 2400 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રોકાણોનું વ્યાજ 900 રૂપિયા. રોકાણોનું વ્યાજ આપણને મળે છે, બરાબર છે, આપણી આવક જ છે. લખી નાખીએ ઉપજ તરીકે રોકાણોનું વ્યાજ. ચાલો રોકાણોનું વ્યાજ કેટલું મળ્યું છે? 900 રૂપિયા. અહીંયા 900 લખી નાખશું રોકાણોનું વ્યાજ. ત્યાર પછી છે ખરીદી, 2,25,000. ખરીદીની બાકી ઉધાર જ હોય, ઉધાર બાજુ લખી નાખીએ ખરીદી. ખરીદી કેટલી આપી છે? 2,25,000. અહીંયા 2,25,000. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પગાર 25,500. તો પગાર પણ ખર્ચ જ છે, અહીંયા આવશે પગાર 25,500. પગાર વિદ્યાર્થી મિત્રો 25,500. જાવક માલ ગાડા ભાડું 73,500, એ પણ ઉધાર જ આવશે. જાવક માલ ગાડા ભાડું, જાવક માલ ગાડા ભાડું વિદ્યાર્થી મિત્રો કેટલું? 7,350. 73,500 જાવક માલ ગાડા ભાડું, 7,350. ત્યાર પછી ખરીદ માલ પરત, બરોબર, તો ખરીદ માલ પરત હંમેશા શું હોય? જમા. ખરીદી ઉધાર, ખરીદ માલ પરત જમા, 13,050. એ જમા કરશું, ખરીદ
માલ પરત ખરીદ માલ પરત વિદ્યાર્થી મિત્રો કેટલો આપ્યો છે 13050 લખી નાખીએ 13050 રૂપિયા 13050 ત્યાર પછી મોટર કાર 24000 મોટર કાર આપણી મિલકત છે ઉધાર લખી નાખશું મોટર કાર કેટલી છે 24000 મોટર કાર 24000 વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી છે મજૂરી 6750 મજૂરીની બાકી પણ ઉધાર જ હોય ખર્ચ કહેવાય લખી નાખીએ મજૂરી મજૂરી આવશે 6750 ઉધાર બાજુ તો મજૂરી 6750 ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તાર ટપાલ છે 600 તો તાર ટપાલ લખી નાખીએ તાર ટપાલ ખર્ચ જ થાય વિદ્યાર્થી મિત્રો 600 રૂપિયા ત્યાર પછી છે ઉપાડ 6000 રૂપિયા તો ઉપાડ પણ માલિકનો અંગત છે એટલે આપણે ખબર છે ઉધાર ઉપાડ લખી નાખશું ચાલો કેટલો છે 6000 તો ઉપાડ 6000 રૂપિયા ઓકે ઉધાર થશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રોકડ શિલક 1500 રૂપિયા એની બાકી પણ ઉધાર હોય રોકડ શિલક રોકડ શિલક 1500 રૂપિયા વિદ્યાર્થી મિત્રો ઉધાર મિલકત કહેવાય મિલકતની બાકી ઉધાર જ હોય એટલે રોકડ શિલક 1500 ઉધાર પછી છે દેવી ઊંડી એની બાકી જમા 9750 જમા કરશું દેવી ઊંડી 9750 દેવી ઊંડી વિદ્યાર્થી મિત્રો જમા 9750 ત્યાર પછી છે બેંક ઓવરડ્રાફ્ટ 12000 એની બાકી કેવી હોય જમા યસ જમા બાજુ લખી નાખીએ બેંક ઓવરડ્રાફ્ટ બેંક ઓવરડ્રાફ્ટ કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો 12000 12000 લખી નાખીએ જમા બાજુ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પરચુરણ ખર્ચ ખર્ચા બધાય ઉધાર જ હોય છે 13050 આપ્યો છે અહીંયા લખી નાખીએ પરચુરણ ખર્ચ તેર હજાર ને 50 રૂપિયા એટલે કે 13050 પરચુરણ ખર્ચ પછી વિદ્યાર્થી મિત્રો આપ્યું છે લેણદારો લેણદારોની બાકી હંમેશા જમા હોય 45000 અહીંયા લખી નાખીએ લેણદારો લેણદારો 45000 બરોબર લેણદાર એટલે કોણ તો કે જેને આપણે ઉધાર માલ જેની પાસેથી ખરીદ્યો છે વ્યક્તિ તો એ લેણદાર થયા 45000 પછી છે ઘાલખાર ઘાલખાર નુકસાન છે ઉધાર હોય 1950 આપ્યું છે અહીં લખશું ઘાલખાર ઓગણીસો ને 50 રૂપિયા ઘાલખાદ ના લખી નાખશો ત્યાર પછી છે વીમા પ્રીમિયમ 61020 તો એ પણ ખર્ચ જ છે તો વીમા પ્રીમિયમ અહીં લખી નાખીએ વીમા પ્રીમિયમ 6120 રૂપિયા 61020 ઓકે તો વીમા પ્રીમિયમ 61020 લખી નાખીએ પછી છે બેંક લોન તો બેંક પાસેથી લોન લીધી જ હોય એટલે આપણું શું છે દેવું તો જમા બાજુ લખીએ બેંક લોન ચાલો બેંક લોન કેટલી આપેલી છે 36000
30,000 લખી નાખીએ એમાં બસ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જાહેરાત ખર્ચ, તો ખર્ચની બાકી હંમેશા ઉધાર જ હોય, ઉધાર કરી નાખો જાહેરાત ખર્ચ. ચાલો જાહેરાત ખર્ચ ઘરનો આપ્યો છે 7,500, 7,500 કરી નાખો જાહેરાત ખર્ચ, બરોબર 7,500. ત્યાર પછી જમીન મકાન 45,000, જમીન મકાન આપણી મિલકત છે લખી નાખું જમીન મકાન કેટલું આપ્યું છે 45,000. જમીન મકાન ઉધાર મિલકત છે 45,000. ત્યાર પછી વેચાણ 3,75,000, વેચાણની બાકી હંમેશા જમા જોઈ, વેચાણ લખી નાખીએ કેટલું આપ્યું છે 3,75,000. 3,75,000 વેચાણ, 3,75,000. પછી છે રોકાણ, રોકાણો 15,000 હંમેશા ઉધાર બાકી જોઈ, તો રોકાણો આપણે કર્યા છે કઈ લખશું રોકાણો કેટલા 15,000 ના, રોકાણો 15,000. ત્યાર પછી વેચાણ માલ પરત, તો વેચાણ જમા હોય માલ પરત ઉધાર હોય પછી 500, વેચાણ માલ પરત લખીએ વેચાણ માલ પરત 25,500. વેચાણ માલ પરત વિદ્યાર્થી મિત્રો 25,500. પછી છે મૂડી, તો મૂડીની બાકી જમા જોઈ, તો જમા બાજુ લખશું મૂડી 42,000. ઓકે, મૂડી છે 42,000. ત્યાર પછી છે લેણી ઊંડી 19,500, તો લેણી ઊંડીની બાકી ઉધાર હોય ઉધાર બાજુ લખી નાખીએ લેણી ઊંડી, લેણી ઊંડીની બાકી કેટલી છે 19,500. લેણી ઊંડી 19,500. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દેવાદારો 75,000, તો દેવાદારોની બાકી પણ ઉધાર જ હોય ઉધાર લખી નાખીએ દેવાદારો. ઓકે, દેવાદારો કેટલા છે 75,000, દેવાદારો લખી નાખીએ 75,000, 75,000. ત્યાર પછી છે મળેલ ભાડું 1,050, મળેલ ભાડું હંમેશા જમા હોય મળેલ ભાડું કેટલું છે 1,050, અહીં લખી નાખીએ 1,050, મળેલ ભાડું 1,050. ત્યાર પછી લોન પર વ્યાજ, તો એ ચૂકવું જોઈએ ખર્ચ કહેવાય કારણ કે લોન લીધી હતી, લોન પર વ્યાજ ઉધાર કરી નાખીએ ચાલો લોન પર વ્યાજ કેટલું છે, તો કે 1,080, લોન પર વ્યાજ 10,80 લખી નાખીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મળેલ વટાવ, તો મળેલ વટાવ હંમેશા જમા જોઈ મળેલું બધું, મળેલ વટાવ, મળેલ વટાવ છે 2,250, મળેલ વટાવ 2,250. આવક માલ ગાડા ભાડું 10,500, એ પણ ઉધાર જ હોય તો ઉધાર બાજુ આવક માલ ગાડા ભાડું, આવક માલ ગાડા ભાડું કેટલું છે 10,500, 10,500 લખી નાખીએ ઉધાર બાજુ. રેડી? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા એન્ટ્રી બધી પૂરી થઈ. હવે તમે આન્સરમાં જોશો તો એની અંદર આન્સરમાં તમને ખબર નહીં પડે કારણ કે એ લોકોએ જમા સાઈડ પહેલા લીધી હોય, ઉધાર સાઈડ પછી લીધી હોય, શરૂઆતનો સ્ટોક ક્યાંય પડ્યો હોય, બરાબર છે.
આપણે તો એક એક એન્ટ્રી લેતી જવાની, ઉધાર હોય ઉધાર, જમા હોય જમા કરી નાખવાની રહેશે. ઓકે, એન્ટ્રી ગણી લેવાની, તમને તન છ તન નવ ને બે અગિયાર જમા થાય છે, બાકીની ઉધાર, બધી એન્ટ્રી આવી ગઈ છે કે નહીં જોઈ લેવાની. પછી ટોટલ મારવાનો છે, ટોટલ એનો ખોટો આવતો હતો અતુલ નો, આપણે ટોટલ મારશું એટલે આવશે 5,39,400. ટોટલ લખી નાખીએ 5,39,400, બે લાઇનિંગ કરી નાખીએ 5,39,400, અહીંયા લખી નાખીએ 5,39,400, બે લાઇનિંગ કરી નાખવાની. 5,39,400 વિદ્યાર્થી મિત્રો ટોટલ આવે છે. વ્યવસ્થિત રીતે એક વખત જોઈ લ્યો, બરોબર છે, થી રિવાઇઝ કરી લઈએ. આ લેક્ચરમાં તમારે શું કરવાનું છે, તો સૌપ્રથમ ગાણિતિક દ્રષ્ટિએ અને ખાતાના નિયમોની દ્રષ્ટિએ ખોટું કાચું સરવાયું છે એને સુધારીને સાચું કરવાનું છે. ઉદાહરણ નંબર 5 છેલ્લી રીત છે. આ રીત મુજબના દાખલા પછી આપણે સ્વાધ્યાયમાં જવાનું છે. તો ઉદાહરણ નંબર 5 પેજ નંબર 258 ઉપર છે, જેમાં થિયરીની 3 લીટી લખી લેવાની, ઉદાહરણ 5 ની સૂચના લખવાની, એની રકમ કમ્પ્લીટ કરવાની, અને પછી પેજ નંબર 259 ઉપર આ દાખલો છે વ્યવસ્થિત, એમાંથી જોઈન ન લખતા એમ આડાવડું છે, એક એક એન્ટ્રી આપણે જોતું જવાનું, ઉધાર હોય ઉધાર, જમા થતું હોય જમા બાજુ લખવા, બરોબર છે. તો આ રીતનો દાખલો તમારે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરવાનો રહેશે અને ફેરબુકમાં લખવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.